મહાનગરપાલિકા ખાતે સાધારણ સભા યોજાઈ. મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર કીર્તિબેન દાણેદરિયાની અધ્યક્ષતાએ મળી હતી. આ સભામાં બે કાર્ય તદ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી પાંચ કાર્ય મળી કુલ સાત કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેના મરણોત્તર સહાય સહિતના વિકાસના કાર્યોને ચર્ચાના અંતે સર્વાનુ મતે મંજૂર કરવામાં આવ્યા હતા. ભાવનગર નો વિકાસ થતો હોય અમે તમારી સાથે ગમે ત્યારે કહેજો. એટલે બધા બધાની ભાવના છે કે આ વાસ મારતા ટોયલેટ ખરેખર છે. જે તે અમે લોકો ફરિયાદ કરીએ ત્યારે તમારા ડિપાર્ટમેન્ટ આ સાહેબા બહુ નોંધવા જેવી વાત છે. નીચેનો સ્ટાફ એમ કહેશે કે તમારા અહીં આગળના કોર્પોરેટરની ફરિયાદ છે અને આગળ આ બંધ કરવાનું, એટલે એ ત્યાં આગળ આપણે રજકાડવાઈ માટે આવે છે. અને ત્યારબાદ એમનું ટોળું ઘર સુધી આવે છે અને માન્ય અધ્યક્ષ એક અધ્યક્ષ કહી દો આપડે કેવું કોને, અને એક જ અમલ અમલ ભાવનગર મહાનગરપાલિકામાં આજરોજ સાધારણ સભા બોલાવવામાં આવેલી. સાધારણ સભામાં શરૂઆતમાં બે જ કાર્યો હતા, બંને કાર્યો સર્વાનુમતે મંજૂર થયેલા. ત્યારબાદ પાંચ કાર્યો અમે અધ્યક્ષસ્થાનેથી લીધા, એમાંથી ત્રણ કાર્યો વિકાસના કાર્યો હતા, જેમાં ભાવનગરનો ખૂબ સારો વિકાસ થશે અને લોકોને પણ ઘણી સગવડતાઓ મળશે. તે ઉપરાંત એક કાર્ય કે મરણોત્તર સહાય જે 8 લાખ રૂપિયા હતી એ વધારી અને 14 લાખ રૂપિયા કરવામાં આવી છે, એ કાર્ય આજે લીધેલું. વિકાસના કાર્યોમાં 15મી નાણાં પંચની ગ્રાન્ટ 2021-22ની તેમજ ગુજરાત મ્યુનિસિપલ સફાઈ બોર્ડની જમીન મહેસૂલ વિભાગની જે ગ્રાન્ટ આવી છે એમાંથી અને વ્યવસાય વેરાની ગ્રાન્ટ જે આપણે સભ્યશ્રીની ગ્રાન્ટમાં પરિવર્તિત કરીએ છીએ એમાં જે વિકાસના કાર્યો આવે છે એમ તેરે વોર્ડમાં અલગ અલગ કાર્યો લીધેલા છે.